નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારા યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ ગુજરાતની અંદર. આજે આપણે વાત કરીશું મિત્રો જાન્યુઆરી 2018ની સાલના કરંટ અફેર વિશે. એ પહેલાં એક વાત જણાવી દઉં મિત્રો, જો આપને કરંટ અફેરના વિડીયો વધારે ને વધારે જો ગમતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો આવો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે જાન્યુઆરી મહિનાના બીજા વીકના કરંટ અફેરની વિશે. બીજું વીક એટલે કે 7 જાન્યુઆરીથી આપણું બીજું વીક સ્ટાર્ટ થશે. 7 જાન્યુઆરી 2018ના દિવસે શ્રી સત્યેન્દ્રનાથ બોઝ, આજે વૈજ્ઞાનિક છે ભારતના, તેમની 125મી જન્મજયંતિ ઉજવવામાં આવી છે. આજે સત્યેન્દ્રનાથ બોઝ છે તેમનો ફોટો અહીંયા તમને આપેલો છે, તે તમે જોઈ શકો છો. 1 જાન્યુઆરીએ 2018ના રોજ ભારતના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક જે સત્યેન્દ્રનાથ બોઝ છે તેમની 125મી જન્મજયંતિ ઉજવવામાં આવેલી છે. આ જે સત્યેન્દ્રનાથ બોઝ છે તે ભૌતિકશાસ્ત્ર સાથે જોડાયેલા છે, એટલે કે ફિઝિક્સ સાથે સંકળાયેલા છે, અને તેમનો જન્મ જે છે તે કલકત્તા ખાતે થયેલો છે. આ સત્યેન્દ્રનાથ બોઝનું નામ શેના માટે જાણીતું છે? તો તે છે ક્વોન્ટમ થિયરી માટે. ક્વોન્ટમ થિયરી માટે આજે સત્યેન્દ્રનાથ બોઝ છે તે જાણીતા છે. જે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક વિશ્વ લેવલે જે કહી શકીએ આપણે આઇન્સ્ટાઈન, તે સત્યેન્દ્રનાથ બોઝના લેખનો અનુવાદ કરીને એને જર્મનીની અંદર પ્રસિદ્ધ કરેલો હતો. આ બંને ભેગા મળીને અમુક કાર્યો કરેલા છે, જેમ કે બોઝ આઇન્સ્ટાઈન સ્ટેટિસ્ટિક્સ તથા બોઝ આઇન્સ્ટાઈન કન્ડેન્સેટ. આ બંને બંનેના ભેગા મળીને પાર્ટનરશિપમાં થયેલા કાર્યો છે. કોલકાતા ખાતે જે આ સભા યોજાઈ, એટલે કે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, તેની અંદર શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તેમનું સંબોધન કરેલું હતું. હવે વાત કરીએ આપણે બીજા મહત્વના મુદ્દા વિશે, કે ગુજરાતની વિધાનસભાની અંદર વિરોધ પક્ષના નેતાની નવી વરણી કરવામાં આવી છે. 14 ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે શ્રી પરેશભાઈ ધાનાણીની નિમણૂક કરવામાં આવેલી છે. અને આ પરેશભાઈ ધાનાણી જે ખરા તે ક્યાંના છે? તો તે અમરેલી વિધાનસભાની બેઠકના સભ્ય છે. હવે વાત કરીશું મિત્રો આપણે નેક્સ્ટ એટલે કે બીજા દિવસની, 8 જાન્યુઆરી 2018ના દિવસની. 8મી જાન્યુઆરીના દિવસે મિત્રો બે મહત્વના, એટલે કે આ તારીખે બે મહત્વના મુખ્ય મુદ્દા આપણે જોઈ શકીશું. એક તો GLF 2018, GLF એટલે કે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, અથવા તો હેઝ ગુજ ફેસ્ટ, એના તરીકે આ નામ જાણીતું છે. ગુજરાતનો સૌ પ્રથમ અને સૌથી વધુ લોકપ્રિય સાહિત્યનો આ ઉત્સવ મનાવવામાં આવે છે, એટલે કે GLF, જે ખરું ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ, લિટરેચર એટલે કે સાહિત્યને લગતું ફેસ્ટિવલ, તે સૌ પ્રથમ અને સૌથી વધુ લોકપ્રિય ઉત્સવ છે. આ ફેસ્ટિવલનો પ્રારંભ 2014ની સાલમાંથી થયો હતો અને 2014 પછી દર વર્ષે આ ફેસ્ટિવલ યોજાય છે. વર્ષ 2018ની અંદર અમદાવાદ અને વડોદરા એમ બે ગુજરાતના શહેરો ખાતે આ ફેસ્ટિવલની 5મી આવૃત્તિનું આયોજન કરવામાં આવેલું છે. આ ફેસ્ટિવલ ક્યારે યોજાવાનો છે? તો આ ફેસ્ટિવલ જે છે તે 3-7 જાન્યુઆરી 2018ના રોજ અમદાવાદની અંદર અને 2-4 ફેબ્રુઆરીની સુધી વડોદરાની અંદર આ ફેસ્ટિવલ યોજાવાનો છે. બીજા મહત્વના ન્યૂઝ વિશેની વાત કરું જો મિત્રો તમને, તો કથક નૃત્ય જે ખરું એને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવેલો છે. આ કથક નૃત્યનો 6 જાન્યુઆરી 2018ની રોજ મહારાષ્ટ્રની અંદર આવેલા અમરાવતી ખાતે એક સાથે ટોટલ 1200 વિદ્યાર્થિનીઓ, એટલે કે 1200 સ્ટુડન્ટ્સે 20 મિનિટ સુધી કથક નૃત્ય કરીને એનો વર્લ્ડ રેકોર્ડ સર્જેલો છે. કથક નૃત્ય મિત્રો કયા દેશનું સાહિત્યિક નૃત્ય છે, એટલે કે ક્લાસિકલ નૃત્ય છે, તે તમે અમને કમેન્ટમાં લખીને જણાવશો. મિત્રો આપણી જોડે ટોટલ 6 ક્લાસિકલ નૃત્યો છે અને એમાંથી 6ના નામ કયા કયા છે તે પણ સાથે સાથે લખીને જણાવશો. મહારાષ્ટ્રની અંદર આ વર્લ્ડ રેકોર્ડ યોજવામાં આવ્યો હતો અને સ્કૂલનું નામ હતું સ્કૂલ ઓફ સ્કોલર્સની વિદ્યાર્થીનીઓ. હવે વાત કરીશું આપણે નેક્સ્ટ ડે એટલે કે 9મી જાન્યુઆરીના દિવસની. 9મી જાન્યુઆરીના દિવસનો મહિમા આપણે જોઈ લઈએ પહેલાં. તો મિત્રો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ખૂબ જ, કે દિવસનો મહિમા શું છે, અને એમાં પણ આ દિવસ તો ખૂબ જ મહત્વનો છે, પ્રવાસી ભારતીય દિવસ. 9 જાન્યુઆરીના દર વર્ષે આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ. આ વર્ષે એટલે કે 2018ની અંદર, પહેલાં આપણે વાત કરીએ 9 જાન્યુઆરી 1915ની અંદર મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી મુંબઈ ખાતે પરત ફર્યા હતા, એની યાદમાં આપણે આ પ્રવાસી ભારતીય દિવસ ઉજવતા હોઈએ છીએ. તેમની યાદમાં દર વર્ષે 9 જાન્યુઆરીનો આપણે જે દિવસ છે તેને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ. અને એનો પ્રારંભ જે થયો હતો તે 2003ની સાલમાંથી થયો હતો. આની ઉજવણી કરવાનો વિચાર જે ખરો તે લક્ષ્મીમલ સિંઘવીએ આપેલો હતો. હવે આ મહાત્મા ગાંધી વિશે થોડી વાત કરું તમને મિત્રો, તો શ્રી મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવીને એટલે કે પાછા ફર્યા હતા
ત્યારે સ્વતંત્ર સંગ્રામનું જે સફળ નેતૃત્વ કર્યું હતું, એટલે કે આપણને જે આઝાદી અપાવી તેનો જે સંગ્રામ હતો એટલે કે સ્વાતંત્ર્ય સંગ્રામ, તેનું મહત્ત્વનું બીડું આ ગાંધીજીએ અપનાવેલું હતું અને દરેકે દરેક ભારતીયોને હંમેશ માટે જીવન પરિવર્તિત કરી નાખ્યું હતું. આથી જ આપણે શ્રી મહાત્મા ગાંધીજીને સૌથી મહાન પ્રવાસી માનીએ છીએ અને એમની યાદમાં દર વર્ષે 9 જાન્યુઆરીના દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. તો મિત્રો, આમાંથી પૂછી શકાય તેવા પ્રશ્નો કયા થશે? તો પૂછી શકાય એવો પ્રશ્ન એક તો મુખ્યત્વે આ થશે કે 9 જાન્યુઆરીના દિવસનો મહિમા, એટલે કે આ દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો પ્રવાસી ભારતીય દિવસ. અને ગાંધીજી સાઉથ આફ્રિકાથી ભારત કઈ સાલમાં પરત ફર્યા હતા? તો તે છે 1915ની સાલમાં. આ જે પ્રવાસી ભારતીય દિવસ માટેનું જે સંમેલન યોજાયું હતું તેના વિશે થોડી માહિતી આપતા તમને જણાવી દઉં ઉપર છેલ્લી. તો આ જે ખરું 2018 દરમિયાન સિંગાપુરના મરીનના બે સેન્ટ્સ ખાતે આ દિવસનું આયોજન કરવામાં આવેલું હતું. અને બીજી ડિટેલ્સ જે આપણી, મુખ્યત્વે જે આપણા વિદેશ મંત્રી જે ખરા સુષ્મા સ્વરાજ, તે આના ગેસ્ટ ઓફ ઓનર રહેલા હતા. હવે પ્રથમ પ્રવાસી સંસદ સંમેલન ક્યાં યોજાયું હતું તેની બધી ડિટેલ્સ તમને અહીંયા આપી છે, તે તમને રસ પડે તો તમે વાંચી શકો છો. આપણે મૂવ કરીશું નેક્સ્ટ દિવસ, 10મી જાન્યુઆરીના દિવસ સુધીની. આ દિવસનો મહિમા શું હતો? તો આ દિવસનો મહિમા એ છે કે આ દિવસ વિશ્વ હાસ્ય દિન, અહીંયા બાજુમાં પેલા સ્માઇલી પરથી પણ તમે જોઈ શકો છો કે આ દિવસને વિશ્વ હાસ્ય એટલે કે વિશ્વ સ્માઇલ ડે તરીકે ઉજવવામાં આવતો હોય છે. હવે બીજી મુખ્યત્વે વાત કરીએ તો શ્રી યુસુફ પઠાણ, આ જે યુસુફ પઠાણ છે તેના ઉપર પ્રતિબંધ લાગવામાં આવેલો છે. ડોપ ટેસ્ટની અંદર એ ફેલ જતા તેમની અંદર ઓલરાઉન્ડર જે હતા આપણા યુસુફ પઠાણ, તેના પર BCCI દ્વારા 5 મહિનાનો પ્રતિબંધ મૂકી દેવામાં આવેલો છે. અહીંયાથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જે ગણીએ, એટલે કે સ્ટેટિક ટેક અવે આપણે જો કહીએ તો BCCIનું ફૂલ ફોર્મ થશે, એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, આ તેનું પૂરું નામ થશે. અને કયા ખેલાડીને 5 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવે છે? તો તે છે યુસુફ પઠાણ. બીજા મુદ્દાની વાત કરીએ તો તમાકુ ઉત્પાદન પર જે સચિત્ર ચેતવણીની સાઈઝ આપવામાં આવે છે તેના વિશે છે. એટલે કે આજે આપણે કોઈપણ બીડી, સિગરેટ કે તંબાકુના પેકેટ તમે જોતા હશો તો તેના ઉપર આ પ્રમાણેનું એક ચિત્ર દર્શાવવામાં આવતું હશે, એટલે કે એના ઉપર પોતે જ લખવામાં આવતું હોય છે કે તંબાકુ ચાવવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અથવા તો ટોબેકો કોઝિસ કેન્સર, આ પ્રકારેનું એક એડવર્ટાઇઝ ચેતવણી આપવામાં આવતી હોય છે. એની સાઇઝને લઈને આપણે હવે ભારત સરકારે એક મુદ્દો મહત્ત્વનો ઉઠાવ્યો છે, એટલે કે તેની સાઇઝ લોકોને દેખાય એવી રાખવાની જોઈએ. તો આની સાઇઝ જે હતી તમાકુ ઉત્પાદનના પેકિંગ ઉપર અગાઉ કેટલી સાઇઝ આપવામાં આવતી હતી? તો 85% સાઇઝની સચિત્ર ચેતવણી છાપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ કર્ણાટકની હાઈકોર્ટ જે હતી તે પેકિંગ ઉપરની ચેતવણીની સાઇઝ 85% ઘટાડીને 40% સુધી કરેલી હતી. એટલે કે કર્ણાટકની અંદર જે ખરું તે તમે 40% સુધીની એની સાઇઝ રાખી શકો છો. જ્યારે હાલમાં જ 9 જાન્યુઆરી 2018ના રોજ સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો છે, એટલે કે કર્ણાટક હાઈકોર્ટના આ આદેશ ઉપર રોક લગાવી દીધી છે અને સરકારના આદેશની તરફેણમાં તમાકુ ઉત્પાદનોની પેકિંગ પર સાઇઝ જે ખરી તે 85% હવે કમ્પલસરી રાખવાની નિર્ણય યથાવત રાખવામાં આવેલો છે. હવે આ વાત થઈ મિત્રો 10મી જાન્યુઆરીની. આપણે વાત કરીશું હવે નેક્સ્ટ ડે એટલે કે 11 જાન્યુઆરીના દિવસની. આ દિવસે સિડનીની અંદર 47.3 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન નોંધાવવામાં આવ્યું હતું. આ સિડની ક્યાં આવેલું છે? તો તે ઓસ્ટ્રેલિયાની અંદર આવેલું છે. તેની અંદર જે તાપમાન ખરું તે 47.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું, જે વર્ષ 1939 પછી સિડનીનો સૌથી ગરમ દિવસ માનવામાં આવી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં પડી રહેલી આ અસહ્ય ગરમીને કારણે છેલ્લા કેટલાક દિવસોની અંદર હજારો ચામાચીડિયાઓના મૃત્યુ થયેલા છે. આ જે ચામાચીડિયાઓ ખરાબ મૃત્યુ તમને દેખાઈ રહ્યા છે તેમના મૃત્યુ ગરમીના કારણે થયેલા છે ઓસ્ટ્રેલિયાની અંદર. બીજો એક મુદ્દો વાત કરું તો ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ, એટલે કે એક GEPR કરીને એક રિપોર્ટ આવતો હોય છે, ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ 2018ની સાલમાં રજૂ કરવામાં આવેલો છે. વર્લ્ડ બેંક દ્વારા આ મુદ્દો રજૂ કરવામાં આવતો હોય છે. ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ અનુસાર 2018ની અંદર આપણો જે અર્થતંત્ર એટલે કે GDPની વાત કરીએ તો 7.3% વૃદ્ધિ પામશે એવો અંદાજ કરવામાં આવેલો છે. જ્યારે આ રિપોર્ટ અનુસાર 2018 બાદના 2 વર્ષ એટલે કે 18 થી 20 સુધીની અંદર આપણો અર્થતંત્રનો દર 7.5% સુધી નોંધાવવાની શક્યતા રહેલી છે. તો આ વાત થઈ મિત્રો 11 જાન્યુઆરીની. હવે આપણે વાત કરીશું નેક્સ્ટ કરંટ અફેર એટલે કે 12મી જાન્યુઆરીના દિવસની. 12 જાન્યુઆરીના દિવસની વાત કરતા આપણે તમને જણાવું તો આ દિવસનો મહિમા પહેલાં તો શું છે. 12મી જાન્યુઆરીએ શ્રી સ્વામી વિવેકાનંદની જન્મદિન એટલે કે જન્મ જયંતિ છે. તો વિવેકાનંદ જે ખરા યુથ માટે એટલે કે યુવાન લોકો માટે વધારે પ્રેરણારૂપ સાબિત થયેલા છે.
તો આ દિવસને રાષ્ટ્રીય યુવા દિન તરીકે આપણે ઉજવતા હોઈએ છીએ. વિદેશી મૂડીરોકાણને વેગ આપવા માટે સાથે સાથે સરકારના મહત્ત્વના નિર્ણયો જે છે તે લેવામાં આવેલા છે. એટલે કે 10 જાન્યુઆરીના દિવસે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રીય કેબિનેટ બેઠકની અંદર વિદેશી મૂડીરોકાણ એટલે કે ફોરેનના લોકો જે ખરા એ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ જે કરે છે તેની અંદર એમને મહત્ત્વ આપતા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમ કે કોઈ એક સિંગલ બ્રાન્ડની અંદર રિટેલમાં એમને જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તે ઓટોમેટિક રૂટથી, પહેલાં શું થતું હતું કે તેમને ઇનડાયરેક્ટ રૂટથી એટલે કે સ્ટોક માર્કેટથી અથવા તો બીજી કોઈ વસ્તુ દ્વારા એમને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હતું, જ્યારે હવે 10 જાન્યુઆરી પછીથી તે લોકો એટલે કે ફોરેનના ઇન્વેસ્ટર્સ જે ખરા તે સિંગલ બ્રાન્ડની અંદર સીધે સીધા રૂટથી 100-100% ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે. આની લિમિટ પહેલાં 49% હતી, તે વધારીને 100% સુધીની મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારનો આ નિર્ણય ખરો તેનાથી મુખ્યત્વે કંપનીઓ જેવી કે એપલ છે, આઈડિયા છે, આ બધી કંપનીઓને ઘણો એવો ફાયદો થશે, કેમ કે એ હવે 100-100% ઇન્વેસ્ટમેન્ટ પોતાનું કરી શકશે અહીંયા. સાથે સાથે કન્સ્ટ્રક્શન સેક્ટરની અંદર રિયલ એસ્ટેટ બ્રોકિંગમાં પણ ઓટોમેટિક રૂટ દ્વારા 100% મંજૂરી આપવામાં આવી છે. એવિએશન સેક્ટર એટલે કે જે હવાઈ જહાજનું સેક્ટર છે તેની અંદર પણ 100% મંજૂરી આપી દેવામાં આવેલી છે. સાથે સાથે એર ઇન્ડિયાની અંદર જે અપ્રુવલ થયું હતું તેને પણ 49% મંજૂરી મળેલી છે. કોને કઈ મંજૂરી મળેલી છે તે આપણને અહીંયા દર્શાવેલું છે ટેબલની અંદર, તો તે તમે જોઈ શકો છો. એની જ વસ્તુ આપણે ઉપર એક એક મુદ્દાવાઈ જોયેલી છે. એફડીઆઈનું પૂરું નામ શું થશે તે યાદ રાખજો, તો એ છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે સીધે સીધું વિદેશી મૂડીરોકાણ અહીંયા હવે એ લોકો કરી શકશે. હવે આ વાત થઈ મિત્રો 12મી તારીખની. હવે વાત કરીશું આપણે 13 જાન્યુઆરીની, 13 જાન્યુઆરીના કરંટ અફેર વિશે. તો આ તારીખનો મિત્રો, આ દિવસનો મહિમા કોઈ નથી આપણે, પણ 14 તારીખનો મહિમા તમને ખબર હોવો જોઈએ. 14 તારીખને આપણે ભારત દેશની અંદર ઉત્તરાયણ તરીકે મનાવતા હોઈએ છીએ, બરાબર. પહેલાં આપણે વાત કરીએ 13મી તારીખની. શ્રી આંચલ ઠાકુર, આનું નામ તમને શ્રીમતી આંચલ ઠાકુર આ નામ તમને યાદ, કદાચ તમે ન્યૂઝમાં પણ જોયું હશે રિસેન્ટમાં, કોઈ જો તમે ન્યૂઝ જોતા હોય અથવા તો પેપર વાંચતા હોય તો. આંચલ ઠાકુર જે ખરા તે સ્કીંગ ઇન્ટરનેશનલ મેળવનારા પ્રથમ ભારતીય ખેલાડી બની ગયેલા છે. એટલે સ્કીંગ એટલે કે બરફની અંદર જ મિત્રો, આ રીતનું તમે જોતા હોય ઘણીવાર બરફની અંદર લોકો શું સ્કેટિંગ કે એ જે કરતા હોય છે તેને સ્કીંગ કહેવાય. એની અંદર ઇન્ટરનેશનલ લેવલે આપણા જે આ છે આંચલ ઠાકુર જે છે તેમને સ્કીંગની અંદર ઇન્ટરનેશનલ મેળવેલું છે. આંચલ ઠાકુરે આલ્પાઇન એડર 3200 કપની અંદર બ્રોન્ઝ મેડલ જીતીને આ સિદ્ધિ મેળવી છે. અત્યાર સુધીમાં ભારતના કોઈપણ કેન્ડિડેટ દ્વારા આ મેડલ જીતવામાં નહોતો આવેલો, જે પ્રથમ વખત આંચલ ઠાકુર દ્વારા આ બ્રોન્ઝ મેડલ જીતવામાં આવેલો છે. ઇન્ટરનેશનલ સ્કી ફેડરેશન દ્વારા તુર્કી ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું અને આની આ સ્પર્ધાની અંદર આંચલ ઠાકુરે બ્રોન્ઝ મેડલ ભારત દેશને અપાવેલો છે. આંચલ ઠાકુર વિશે થોડી એક એમની બેઝિક માહિતી વિશે જોઈએ તો 28 ઓગસ્ટ 1996ના રોજ હિમાચલ પ્રદેશના મનાલી ખાતે આ આંચલ ઠાકુરનો જન્મ થયેલો છે. અને બીજા મહત્ત્વના ન્યૂઝ વિશે તમને જણાવું તો ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જે ખરું ભારતની અંદર કાર્યરત છે તેનો 100મો ઉપગ્રહ લોન્ચ કરેલો છે. 12 જાન્યુઆરી 2018ના રોજ ઇસરોએ પોતાનો 100મો ઉપગ્રહ લોન્ચ કરીને ઇતિહાસ રચી દીધેલો છે. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી કાર્ટોસેટ 2 નામની સિરીઝનો ઇન્વેસ્ટિગેશન ઉપગ્રહ લોન્ચ કરવામાં આવેલો છે, જે ભારત દેશનો 100 નંબરનો ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ હતો. કાર્ટોસેટ ઉપરાંત અન્ય 30 ઉપગ્રહ મળીને એક સાથે કુલ 31 ઉપગ્રહોને આપણે એક જ સાથે અહીંયાથી PSLV-C-40 નામના રોકેટ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરેલા છે. આ અગાઉ 15 ફેબ્રુઆરીના રોજ પણ ઇસરોએ એક સાથે ટોટલ 104 ઉપગ્રહ અવકાશમાં છોડીને રેકોર્ડ સર્જેલો છે. ત્યારબાદ બીજા ક્રમે ઇસરો દ્વારા એક સાથે 31 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવેલા છે. આની અંદરથી 28 ઉપગ્રહો બહારના દેશના હતા, જ્યારે બાકીના 3 જે હતા તે આપણા ઇન્ડિયાના એટલે કે સ્વદેશી પોતાની બનાવટના હતા. થેન્ક યુ મિત્રો આ વિડીયો જોવા માટે. જો તમને કરંટ અફેરના આવા જ વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, અને જો કોઈ સજેશન તમને લાગતું હોય આપવા જેવું તો જરૂરથી અમને કમેન્ટમાં લખીને જણાવશો, જેથી કરીને અમે વધારે ને વધારે અપગ્રેડ કરી શકીએ. થેન્ક યુ.